સોનીસર પર ઐતિહાસિક મનોરંજનકાર તેનાલી રામાએ રોચક હાસ્યથી ભરપૂર અને રસપ્રદ પાત્રો સાથે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. આ શો રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં દંતકથા સમાન કવિ તેનાલીરામની વાર્તા કહે છે, જે પોતાની બુદ્ધિ અને ચાતુર્યનો સમયસર ઉપયોગ કરીને ગુંજભરી સમસ્યાઓને ઉકેલી કાઢે છે. આ શોને દેશભરના સર્વ ઉંમરના દર્શકો પાસેથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકો દ્વારા આપવામાં આવતા અંતર્ગત પ્રેમ બદલ તેમનો આભાર માનવા અને તેમની સાથે અમુક મોજ મસ્તી કરવા માટે તેનાલીરામના કલાકારો અને ટીમ હાલમાં અજોડ કન્ટેસ્ટન્ટ અને અમદાવાદ શહેરમાં આગમન થયું હતું. બાળકોમાં શો પ્રત્યે જોશ જોઈને સોનીસબ દ્વારા અનોખી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મેં ભી તેનાલીરામા નામ આપવામાં આવ્યું, જેમાં યુવા વાલા દર્શકોને ભવ્ય ઇનામ જીતવાની તક આપવામાં આવી, જેમાં બાળકો તેમના પ્રશંસનીય પાત્ર તેનાલીરામાનો વેશ સજીને તેમનો પ્રેમ દર્શાવ્યો. આ સ્પર્ધાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને કલાકારો આજે તેનાલીરામાના વેશમાં સેંકડો બાળકો ઉતરી આવવાની ધારણા છે. કલાકારોને લોકોને જે રીતે મળ્યા હતા તેમનો પ્રેમ બતાવ્યો તે જોતા તેઓ પણ ભારે રોમાંચિત થઈ ગયા, જેમાં રામાની ભૂમિકા ભજતો કૃષ્ણ ભારદ્વાજ ભજવી રહ્યા છે અને તેઓ અમદાવાદમાં રોમાંચિત કન્ટેસ્ટન્ટનો હિસ્સો બનવા માટે તૈયાર અને રોમાંચિત જોવા મળ્યા. અમદાવાદના આ વહાલા અને મીઠા લોકો સાથે સમય વિતાવવા માટે ભારે ઉત્સુક જણાતા હતા. ઉપરાંત આ શહેરમાં અમુક વિખ્યાત નાસ્તાનો પણ સ્વાદ પણ તેઓ માણશે. આ ધારાવાહિકમાં તથા ચારેની ભૂમિકા ભજવતા અભિનેતા પંકજ બેરી પણ અમદાવાદમાં તેમના ચાહકોને મળવા અને ખાસ કરીને બાળકોને શોમાં તેમના મનગમતા પાત્રોના વેશમાં જોવાની ભારે ઉત્સુકતા જોવા મળી. સોનીસબ પર તેનાલીરામા પ્રાચીન ભારતના અત્યંત નામાંકિત કવિમાની એક તેનાલીરામા અને તેની બુદ્ધિ અને ચતુરાઈની વાર્તા છે, જેમાં તે રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં ઉદ્ભવતી દરેક સમસ્યાનો ચપટી વગાડતા ઉકેલ લાવી દે છે. આ ઉપરાંત તેમણે પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. સંજીવ કુમાર રાજપૂત સાથે ગુજરાત ન્યૂઝ અમદાવાદ.